નમસ્કાર, કરિયર ગુરુ કાર્યક્રમમાં હુરીના આપ સૌનું સ્વાગત કરું છું અને ગઢવી કરિયર એકેડેમીના સંચાલક પ્રફુલભાઈ ગઢવે આજે મારી સાથે જોડાયા છે. તેમની સાથે આજના મુદ્દા પર વાતચીત કરીશું. આજે પરીક્ષાની જાહેરાત થઈ છે તેને લઈને જે દર્શક મિત્રોના પ્રશ્નો છે તેને પણ આપણે સોલ્વ કરવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલા તો પ્રફુલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રફુલભાઈ, હાલ જે પરીક્ષા વન રક્ષક વર્ગ 3 ની પરીક્ષા જાહેર કરવામાં આવી છે તે વર્તમાન ભરતી વિશે માહિતી આપશો. વન રક્ષક વર્ગ 3 એની જગ્યા માટેની આપણે જાહેરાતની વાત કરીએ તો કુલ 334 જેટલી જગ્યાઓ જે વનરક્ષક તરીકે, જેને સહાયક વનરક્ષક તરીકે કહેવામાં આવે, એ ભરતી કરવા માટેની આખી જાહેરાત આવેલી છે. વન વિભાગ દ્વારા આ જાહેરાત પડી. સિંહોનું જે ગીરની અંદર ઠપોટપ મૃત્યુ થયું એના આધારે આ તાત્કાલિક સમાચારમાં આવી ગયું, ઇમરજન્સી એકદમ એડ આવી એ પ્રકારનું બન્યું. સ્ટેપ બાય સ્ટેપ બધી એડ આવી ગઈ કે કોન્સ્ટેબલની આવી ગઈ, બિન સચિવાલય કારકુનની આવી ગઈ, તલાટીની આવી ગઈ, જુનિયર ક્લાર્કની આવી ગઈ અને એની સાથે આપણે જોઈએ તો વનરક્ષક વર્ગ 3ની જાહેરાત આવી. આ જાહેરાત જે આખી છે એ ગુજરાતના 33 જિલ્લામાં અલગ અલગ જગ્યાએ જિલ્લા વાઇઝ આખી જાહેરાત આપેલી છે. સૌથી વધારે જગ્યાની આપણે વાત કરીએ તો જૂનાગઢ જે છે એમાં 34 જેટલી જગ્યાઓ સૌથી વધારે છે. પછી એક એક જગ્યાઓ છે એવા જિલ્લામાં આપણે પોરબંદર, ખેડા, રાજકોટ, બોટાદ આ જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાની અંદર એક એક જિલ્લાની જાહેરાત આવેલી છે. આ વનરક્ષક વર્ગ 3 એના માટેની જે જાહેરાત હોય એમાં સૌથી પહેલાં નોર્મલ આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ હોય એનું ફોર્મ ભર્યા પછી એને પોતાના જિલ્લાની અંદર સામાન્ય રીતે નોકરી લેવાની ઈચ્છા હોય એ વ્યક્તિ ત્યાં મેરિટમાં આવે. એ મેરિટમાં આવ્યા પછી પોતાના જિલ્લાની અંદર એને જોબ મળતી હોય અને ધારો કે એ મેરિટની અંદર થોડા નીચા હોય તો એને કોઈ વ્યક્તિની પસંદગી થઈ ગયા પછી બીજી કોઈ જિલ્લાની અંદર એને જોબ મળતી હોય. આના કુલ 2 સ્ટેપ હોય અને 2 તબક્કાની અંદર આખી આ પરીક્ષા થતી હોય. એટલે આ પરીક્ષા એ પ્રકારની છે કે એમાં શારીરિક રીતે પણ વ્યક્તિ મજબૂત જોઈએ અને એ માનસિક રીતે બૌદ્ધિક કસોટી જે આખી થાય એનું પેપર 200 માર્ક્સનું જે 100 MCQનું આવતું હોય એ પણ એને પાસ કરવાનું રહે. એટલે સૌથી પહેલાં પ્રિલિયમ પરીક્ષા પાસ કરે ત્યારબાદ એની જે આ શારીરિક કસોટી હોય એ પાસ કરવાનું રહે. એ બંનેના માર્ક્સના આધારે એ વ્યક્તિને ત્યાં પોસ્ટિંગ આપવામાં આવતું હોય. તો બિલકુલ પ્રફુલભાઈ, આ ફોર્મ ક્યાં સુધી ભરી શકાશે અને ફોર્મ ભરવા માટેની લાયકાત શું છે, કેવા ઉમેદવારો ફોર્મ ભરવા માટે જઈ શકે? ફોર્મ ભરવાની વાત કરીએ તો સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ HSC એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોય, મૂળ ગુજરાતનો વ્યક્તિ હોય, એ વ્યક્તિ આજે વન રક્ષક માટેની જે જગ્યા છે વર્ગ 3ની એની અંદર ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવા માટેની આપણે લાસ્ટ ડેટની વાત કરીએ તો 28/11/2018 એટલે કે નવેમ્બરની 28 તારીખ સુધી એના ફોર્મ ભરી શકાશે. ફોર્મ જે છે એ ઓનલાઈન ભરવાનું છે. ફોર્મ ભર્યા બાદ એની પરીક્ષા 3 કે 4 મહિનાની આજુબાજુ યોજાશે. એના પહેલાં એનો આખો જે સિલેબસ આપેલો છે એ માટે થઈ અને જે 2.5-3 મહિનાનો સમયગાળો છે એ 2.5-3 મહિનાના સમયગાળાની અંદર એને સંપૂર્ણ તૈયારી કરવાની રહેશે. એ તૈયારીની સાથે એને એક પ્રકારની પ્રેક્ટિસ કરવી પડશે કે જે 1600 મીટર દોડ આપેલી છે પુરુષો માટે, મહિલા ઉમેદવાર હોય એના માટે 800 મીટર જેટલી દોડ આપેલી છે, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, રસ્સાચળ અને ચાલવાની પ્રેક્ટિસ, આ દરેક પ્રકારની શારીરિક કસોટી માટેની પણ તૈયારી એને અત્યારથી જ કરવી પડશે. કેમ કે એ પ્રિલિયમ પરીક્ષામાં પાસ થયા પછી મહિના જેટલો ટૂંકો ગાળો હોય અને એ સમયગાળાની અંદર આ શારીરિક કસોટી તૈયારી કરે તો ત્યાં એ ફેલ થાય અથવા તો એનો ક્રાઇટેરિયા જે છે એટલા સમયમાં પૂરો ના થાય તો એ વ્યક્તિ ત્યાં પ્રિલિયમ પરીક્ષામાં ભલે પાસ હોય પણ શારીરિક કસોટીની અંદર જો સફળતા ના મેળવે તો એને જોબ મળતી નથી. બિલકુલ, કેટલી વય મર્યાદા રાખવામાં આવે છે આ પરીક્ષા માટે? પરીક્ષાની આપણે વય મર્યાદાની વાત કરીએ તો આ 12 પાસ ઉપરની પરીક્ષા છે. એટલે 12 પાસ ઉપર માટેની હોય તેમાં સામાન્ય રીતે ગુજરાત ગણ સેવા પસંદગી હોય અથવા તો ગુજરાત સરકારના બીજા કોઈ વિભાગ દ્વારા આ પ્રકારની જાહેરાત આવતી હોય તો ત્યાં 18 થી 33 વર્ષ સુધીની વયમર્યાદા હોય, એમ અહીંયા પણ 18 થી 33 વર્ષની વયમર્યાદા છે. ત્યાં અનામત અંગેની થોડીક આપણે છૂટછાટની વાત કરીએ તો SC ST અને SC BSC કે જેઓ મૂળ ગુજરાતના હોય આ ત્રણેય કેટેગરીમાં મૂળ ગુજરાતના વ્યક્તિઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી. ત્યાં બીજી એક વાત કરીએ તો કોઈ મહિલા ઉમેદવાર હોય તો મહિલા ઉમેદવાર માટે પણ ત્યાં 5 વર્ષની છૂટછાટ આપી. એટલે કે કોઈ અનામત કેટેગરીની અંદર આવતા 5 વર્ષની છૂટછાટ પ્લસ બીજી 5 વર્ષની છૂટછાટ એટલે અનામત કેટેગરીમાં આવતા મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ એટલે 43 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. જો ઓપન કેટેગરીની અંદર આવતા ઉમેદવાર હોય તો એ ઓપન કેટેગરીની અંદર આવતા ઉમેદવારને છૂટછાટ એટલે એ 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. અને જે પુરુષ ઉમેદવાર અનામતની અંદર આવતા હોય SC ST અને SC BSC તો એને પણ અહીંયા 5 વર્ષની છૂટછાટ છે એટલે એ 38 વર્ષની વયમર્યાદા સુધી ત્યાં ફોર્મ ભરી શકશે. જનરલ કેટેગરીની અંદર જે પુરુષ ઉમેદવાર હોય તો એને 18 થી 33 વર્ષ એટલે એ 33 વર્ષના સમયગાળા સુધી ત્યાં ફોર્મ ભરી શકશે. બિલકુલ પ્રફુલભાઈ, અનામતની આપણે વાત કરી
ફોર્મ ભર્યા પછી સામાન્ય રીતે જનરલી 2 થી 2.5 મહિનાની અંદર આ પ્રકારની પરીક્ષા યોજાતી હોય. આ જે પરીક્ષા છે એ પરીક્ષા માટે થઈને એના કુલ 2 તબક્કા છે. પ્રથમ તબક્કો જે આપેલો છે, પ્રથમ તબક્કાની અંદર પ્રિલિમ પરીક્ષા લેવાશે. પ્રિલિમ પરીક્ષાની અંદર 4 સ્ટેપ એનો અભ્યાસક્રમમાં આપેલો છે કે સૌથી પહેલાં સામાન્ય જ્ઞાનની અંદર સામાન્ય ગણિત, સામાન્ય ગુજરાતી અને એની સાથે જે પર્યાવરણીય અને ભૌગોલિક બાબતો છે એ પ્રકારનો આખો અલગથી એક ટોપિક આપેલો છે. એટલે આપણે સમગ્ર સિલેબસની વાત કરીએ તો 25% જેટલો જે સિલેબસ આપેલો છે એ સામાન્ય જ્ઞાન. એટલે સામાન્ય જ્ઞાનની અંદર કુલ 17 થી 18 જેટલા અલગ અલગ જે જનરલ સ્ટડીના ટોપિક છે, ધારો કે ઇતિહાસ આવે, ભૂગોળ આવે, અર્થતંત્ર આવે, એની સાથે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વના કોઈ બનાવે તો એ અંગે આવે, રમતગમતની બાબતો આવે, રાજનીતિની બાબતો આવે, ભારતના બંધારણ વિશેના પ્રશ્નો આવે, બંધારણીય પદો વિશેના પ્રશ્નો આવે, આ પ્રકારના દરેક જે પ્રશ્ન છે એ 25% એટલે 50 માર્કના ત્યાં પ્રશ્ન પૂછશે. બીજા ટોપિકની અંદર એ પ્રકારનું આપેલું છે કે 12.5% જે સામાન્ય ગણિત છે એટલે કે ધોરણ 10માં સુધી કે જે GCRT ની બુક્સની અંદર આવતું હોય એ પ્રકારનું ત્યાં પ્રશ્ન આવશે. બીજું એક સામાન્ય ગુજરાતી 12.5% એટલે એ 200 માર્કનું અહીંયા પ્રશ્નપત્ર છે. એટલે મૂળ આપણે એના પ્રશ્ન ગણીએ તો 25 માર્કના પ્રશ્ન છે એ ગુજરાતી ભાષા અને વ્યાકરણ અંગેના જે ધોરણ 5 થી લઈ અને 10માં ધોરણ સુધી અને 12માં ધોરણ સુધીની જે ગુજરાતી ભાષા છે એના અંગેના પ્રશ્નો હોઈ શકે. અને મોટો જે જનરલ પોર્શન કહી શકાય કે જેમાં વિશેષ ધ્યાન આપવાથી અહીંયા મેરિટમાં આવી જાય એ 50% એટલે કે 100 માર્ક્સનું પર્યાવરણ અને ભૂગોળ અને એના લગતા વિષયો જે હોય એના અંગેના જ પ્રશ્ન, એના અંગેની સંસ્થાઓ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ગુજરાત કક્ષાએ પર્યાવરણીય ભૌગોલિક બાબતોમાં જંગલની જે પેદાશો અંગેના જે કણ કોઈ પણ પ્રશ્ન આવતા હોય, નદી અંગેના, પહાડ અંગેના અને એમાં થતી વનકટી, વન ઔષધિ, આવા દરેક પ્રકારના પ્રશ્ન જે છે એ કુલ 100 માર્ક્સના એની અંદર છે. પણ પ્રશ્ન જે છે એ 50 પ્રશ્ન છે. એટલે આ પ્રકારની સમગ્ર આખી તૈયારી કર્યા બાદ પ્રિલિમ પરીક્ષામાં પાસ થાય, પ્રિલિમ પરીક્ષાની અંદર પાસ 8 ગણા ઉમેદવાર કરવાના. એટલે અહીંયા આપણે ગણીએ તો 334 જેટલી જગ્યાઓ આપેલી છે, એના 8 ગણા ઉમેદવાર એટલે આશરે 2700 જેટલા ઉમેદવાર થાય. 2700 જેટલા જે ઉમેદવાર પાસ થયેલા હશે પ્રિલિમ પરીક્ષાની અંદર, એમને મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. શારીરિક કસોટીમાં એમની દોડ છે, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, રસ્સાચળ, આ દરેક પ્રકારની કસોટી બાદ એના માર્ક્સ મૂકવામાં આવશે. એના ક્રાઇટેરિયા આધારિત એ વ્યક્તિ ત્યાં પાસ થશે. ત્યારબાદ એનું જે સંયુક્ત મેરિટ બને એના આધારે જે 334 ઉમેદવાર છે એનું એક શોર્ટલિસ્ટ થશે. એની સાથે 20% જેટલું જે વેઇટિંગ લિસ્ટ દર વખતે બનતું એ પ્રકારનું બનશે. પણ 1 થી લઈ અને 334માં નંબર સુધી જે વ્યક્તિ આવશે એને અહીંયા આ જે વનરક્ષક સંવર્ગ 3ની જે જોબ છે એ મળવાપાત્ર થશે. બિલકુલ, આ તો થઈ માર્ક્સની વાત કે જે માર્ક્સમાં સૌથી વધુ ધ્યાન આપવા જેવું છે એ પોર્શન પણ આપે જણાવી દીધું. નેગેટિવ માર્ક્સની શું સિસ્ટમ છે, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ તેમાં થાપ ખાઈ જતા હોય છે અને નેગેટિવ માર્કિંગને કારણે પણ ક્યાંક જોબથી દૂર રહી જતા હોય છે. નેગેટિવ માર્કિંગની આપણે વાત કરીએ તો ઘણી વખત એવું બનતું હોય કે હોશિયાર વિદ્યાર્થી હોય, માનસિક રીતે એક મધ્યમ પ્રકારનું જે વિચારી શકતા હોય કે ભાઈ એને બહુ યાદ ના રહેતું હોય, ઘણી બધી વખત લખીને તૈયારી કરતા હોય એ પ્રકારના વિદ્યાર્થી હોય, અહીંયા દરેક પ્રકારના વિદ્યાર્થીને એક પ્રકારનો લોસ થતો હોય નેગેટિવ માર્કિંગથી. કેવી રીતે, તો કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય એવું આશરે વિચારે કે આ નહીં આવું આવશે હું ઈ ટીક કરું, એના કરતાં નેગેટિવ માર્કિંગમાં ધારો કે 3 પ્રશ્ન ખોટા ટીક કરે એમાંથી એક જ સાચો પડે. અહીંયા નેગેટિવ માર્કિંગનું આપણે ગણીએ તો 0.25% માર્ક્સ નેગેટિવ માર્કિંગ છે. એટલે કે તમે 4 ખોટા ટીક કર્યા હોય તો એના માટે થઈ અને એક સાચો પ્રશ્ન તમારો ટીક થયેલો હોય એના 2 માર્ક્સ જતા રહે, 0.25. પણ અહીંયા જે આ પેપર સ્ટાઇલ આખી છે એમાં કુલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર હશે, 100 MCQ હશે, પણ પ્રશ્નપત્ર 200 માર્ક્સનું હશે. એટલે 100 જે પ્રશ્ન હશે એ 100 માર્ક્સના નહીં હોય, પણ 100 પ્રશ્ન જે છે એ 200 માર્ક્સના. એટલે ધારો કે 0.25 માર્ક્સ એટલે કે આપણે ગણીએ ત્યાં તો 0.50 માર્કનું ત્યાં 0.25% થશે. એટલે 0.50 અડધો માર્ક જશે. અહીંયા એક પ્રશ્ન ખોટો પડવાના કારણે અડધો માર્ક જાય. એટલે 4 ખોટા પ્રશ્ન જે પડે તેના માટે થઈ અને 2 માર્ક્સ ત્યાં જતા રહે. નેગેટિવ માર્કિંગના કારણે શું થતું હોય કે ધારો કે તમે 100 પ્રશ્નની અંદરથી તમારા 70 પ્રશ્ન સાચા છે અને 30 પ્રશ્ન તમારા ખોટા પડ્યા, તો 30 પ્રશ્ન ત્યાં ખોટા પડવાના કારણે 7 પ્રશ્નના 14 માર્ક જે હોય એ માઇનસ થઈ જાય. એટલે ક્યારેક કોઈ વ્યક્તિ બધા સાચા આવડતા પ્રશ્નો લખ્યા પછી એના મનમાં એવું થાય કે મારે નેગેટિવ માર્કિંગથી દૂર રહેવું છે, તો ત્યાં ઈ ઓપ્શન આપેલો છે. ઈ ઓપ્શન અંદર ટીક કરી દેવાના કારણે તમને નેગેટિવ માર્કિંગ 0.25 જે પર્સન્ટેજ આપેલા છે એમાંથી બચી જશો. કેમ કે જ્યારે તમે ઈ ઓપ્શન પસંદ કરો છો ત્યારે તમે સ્વીકારી લો છો કે તમને આ પ્રશ્ન આવડતો નથી અને તમે જવાબ આપવા માટે સક્ષમ નથી. એટલે ઈ ઓપ્શન ટીક કરવાના કારણે ત્યાં જે 0.25% નેગેટિવ માર્કિંગ હોય એમાંથી તમે બચી જાઓ. ધારો કે તમે 10 પ્રશ્ન તમે ઈ ઓપ્શન ટીક કર્યા તો 10 પ્રશ્નના ઈ ઓપ્શન લેખે આપણે ગણીએ 0.25 તો 0.5% એટલે કે 5 માર્ક્સ અહીંયા માઇનસ થઈ જાય.
એની જગ્યાએ જો તમે ત્યાં એ ઈ નેગેટિવ માર્કિંગ ના કવરિંગ માટે થઈ અને ઈ તમે ટીક કર્યો હોય તો તમારા ત્યાં કોઈ પણ પ્રકારના માર્ક્સ કપાતા નથી અને જેટલા સાચા માર્ક્સ આવ્યા હોય સાચા પ્રશ્નના એ તમને મળવાપાત્ર થાય એટલે તમે એક પ્રકારે મેરિટની અંદર બીજા વ્યક્તિ કરતા 5-10 માર્ક આગળ નીકળી જતા હોય. બિલકુલ, આ તો થઈ માર્ક્સની વાત અને નેગેટિવ માર્કિંગથી બચવા માટે. પણ આપણે દર્શક મિત્રો ઉમેદવારોને ખૂબ સરસ ટિપ્સ આપી દીધી છે. સામાન્ય રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સૌથી વધુ ધ્યાન સામાન્ય જ્ઞાન પર આપવું પડતું હોય છે, ત્યારે આ વન વિભાગની પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતા, કયા મુદ્દાઓ પર આપ ઉમેદવારોને ધ્યાન આપવા ટિપ્સ આપો છો? સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની આપણે વાત કરીએ તો અહીંયા એને 25% સામાન્ય જ્ઞાન એટલે 50 માર્કના પ્રશ્ન આપેલા. એમાં ગણીએ તો એ 15-17 જેટલા અલગ અલગ વિષયના હોય. ધારો કે ઇતિહાસની વાત કરીએ તો 4 કે 5 પ્રશ્ન પૂછાય. હવે ઇતિહાસની અંદર પાછો બહુ જ બ્રોડ એટલે કે ખાલી ભારતની વાત કરીએ તો ભારતની અંદર જોઈએ તો આધુનિક ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, પ્રાચીન ભારતનો ઇતિહાસ, એમાં પાછું ગુજરાતની પરીક્ષા હોય એટલે ગુજરાતનો ઇતિહાસ થોડું અલગ છે. એટલે આમાં ઇતિહાસના તમે ગણો તો 4-5 પ્રશ્ન પૂછાય. પણ જનરલી વર્ગતરની જ્યારે પરીક્ષાઓ થતી હોય ત્યારે ગુજરાતના જે આઝાદી વખતના સમયગાળામાં જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એની સાથે જોડેલા જેટલા પણ પ્રશ્નો હોય એ મોટાભાગે ત્યાં પૂછાતા હોય. ગુજરાતની અંદર કોઈ વિશેષ વ્યક્તિ, ધારો કે આપણે વાત કરીએ તો ગુજરાત જ્યારે આખું અલગ રાજ્ય બન્યું તો એની અંદર જે હિન્દુ ચાચા હતા અને મહાગુજરાત આંદોલન ચાલ્યું તો કોઈ પણ પરીક્ષા હોય તો એમની આજુબાજુનો એકાદ પ્રશ્ન હોય. શ્યામજી કૃષ્ણ વર્મા હતા એમના અંગેના આપણે એકાદ બે પ્રશ્ન જોઈએ તો એ વિદેશમાં રહી અને સ્વાતંત્ર્ય ચળવળ વખતે એમને આખું આંદોલન ચલાવ્યું એના અંગેના કોઈ એકાદ બે પ્રશ્ન એમના જન્મસ્થળના કોઈ સ્થાનક એમની સાથે જોડેલું એની સાથે એમને કોઈ એ વખતે જે વર્તમાનપત્ર શરૂ કરેલા એ પ્રકારના પ્રશ્ન, આઝાદી અંગે જે ભારતનું બંધારણની રચના થઈ 3 વર્ષના ટૂંકા સમયગાળાની અંદર તો એની સાથે બંધારણમાં જોડેલી અલગ અલગ જે વ્યક્તિઓ હતો એના અંગેના, સરદાર પટેલ સાહેબના, ગાંધીજી અંગેના પ્રશ્ન અને જવાહરલાલ નહેરુ જે પ્રથમ વડાપ્રધાન હતા એ અંગેના પ્રશ્ન, આવા કોઈને કોઈ પ્રશ્ન જે છે એ ઇતિહાસના લગતા એમ કહી શકાય કે બંધારણની સાથે ઇતિહાસના લગતા બે ભેગા પ્રશ્ન થઈ જાય. ભૂગોળની આપણે વાત કરીએ તો ત્યાં 3 પ્રકારના પ્રશ્ન જોવા મળે. વિશ્વભૂગોળનો એકાદ પ્રશ્ન, કર્કવૃત, મકરવૃત, વિષુવૃત્તનો. ભારત અંગેનું હોય તો ભારતમાં કોઈ નદી પહાડનો પ્રશ્ન અને ગુજરાતનું હોય તો ગુજરાતની અંદર કેટલા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય અથવા તો ગુજરાતમાં કઈ નદી મોટી, કઈ નદી અંદર સૌથી વધારે પાણીનો આવરો જોવા મળે અથવા તો જે નર્મદા કેનાલ છે એની આજુબાજુના પ્રશ્ન. એટલે આવા જે પ્રશ્નો હોય કે રોજબરોજ આપણને કોમન એવું લાગે કે ન્યૂઝપેપરની અંદર ચમકતા હોય એટલે સામાન્ય રીતે આપણને વર્તમાન પ્રવાહ જોવા લાગે અને એ જ પ્રશ્ન ઇતિહાસની સાથે જોડેલા હોય એ પ્રકારના પ્રશ્ન ત્યાં મોટાભાગે જોવા મળતા હોય. એમાં ખાસ વિશેષ પ્રશ્ન જે 8-10 માર્કના હોય એમાં એક વિજ્ઞાન અંગેના પ્રશ્ન જે હોય એક ફિક્સ જેવા પ્રશ્ન હોય કે વારંવાર રિપીટ થતા હોય, નવી ટેકનોલોજી આવેલી હોય, આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય એ અંગેના, અને રમતગમતના પ્રશ્ન જોઈએ તેમાં નવા કોઈ રેકોર્ડ્સ થયેલા હોય એના પ્રશ્ન જોવા મળતા હોય. એ જૂના એકાદ વર્ષના રેકોર્ડ્સ તમે જોઈ લો એટલે તમારા ત્યાં પ્રશ્ન જે હોય એ કવર થતા હોય. સાહિત્ય, કલા, સાંસ્કૃતિક બાબતોના જે પ્રશ્ન હોય એ જે છે એ ગુજરાતના મુખ્ય નૃત્યો અંગેના, ગુજરાતના દેવસ્થાનો અંગેના, આવા જે બધા પ્રશ્નો હોય એ કોમન એકાદ બે દર વખતે પૂછાતા હોય. બિલકુલ, આ સાથે જ કરિયર ગુરુ કાર્યક્રમમાં હાલ રોકાશું. એક કરિયર ગુરુ કાર્યક્રમમાં ફરી એક વાર આપનું સ્વાગત છે અને વન સંરક્ષક વર્ગ 3ની પરીક્ષા જે જાહેર થઈ છે તેના વિશે જ વાતચીત કરી રહ્યા છીએ. મારી સાથે વાતચીત કરવા માટે પ્રફુલભાઈ ગઢવી સ્ટુડિયો પર ઉપસ્થિત છે. પ્રફુલભાઈ, આપણે વાત કરી કે સામાન્ય જ્ઞાનના કેવા પ્રશ્નો પૂછાઈ શકે, આ સિવાય ભૂગોળ ખૂબ મહત્વનું બની જાય છે કારણ કે જે પરીક્ષા છે એ ઉમેદવારોને ભૂગોળ વિશે તૈયારી કરવા માટે પ્રેરે છે. ભૂગોળ વિશે પ્રકાશ પાડશો, કેવા પ્રશ્નો પૂછાઈ શકે? અહીંયા જે વન રક્ષક વર્ગ 3ની પરીક્ષા છે એમાં એક અલગથી જ આખો ટોપિક આપેલો છે 100 માર્ક્સનો, જેમાં ભૌગોલિક બાબતો, જંગલ ખાતાને લગતી જે વનસ્પતિઓ હોય એના ઉપયોગ માટેનું અને એમાં જે કુદરતી આખું વાતાવરણ હોય એમાં કયા કયા પ્રકારના પ્રશ્ન વૈશ્વિક ભૂગોળ લેવલે પૂછાતા હોય એ પ્રકારના 2-4 પ્રશ્ન અહીંયા આપણને પૂછાતા જોવા મળતા હોય. આપણે વાત અહીંયા કરીએ તો ભૂગોળ અંગેના પ્રશ્ન જે છે એ અને આ જે જંગલ ખાતા એ અલગથી આખું પર્યાવરણને લગતી જે બાબતોનું આખું આપેલું છે, કુદરતી પરિબળો, પર્યાવરણ, ઇકોલોજી, એની સાથે વનસ્પતિ વિષય જ્ઞાન, એમાં વન્યજીવ સૃષ્ટિ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, કાસ્ટ અંગેના જે નમૂનાઓ હોય, આ પ્રકારના જે પ્રશ્ન હોય એ ભૂગોળની સાથે પણ જોડેલા પ્રશ્ન હોય. એટલે ધારો કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ભૌગોલિક રીતે કેટલા પ્રકારના ભાગમાં વહેંચેલું છે, ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધારે પહાડી વિસ્તાર જોવા મળતો હોય,
ધારો કે આપણે વાત કરીએ તો જે ગુજરાત છે એની પૂર્વ દિશા જે છે એ પૂર્વ દિશા તરફ તમે છેક અંબાજીથી શરૂ કરીને નીચે સાપુતારા ડાંગ સુધી જે છે એ આખો પર્વતીય વિસ્તાર, આમ લેફ્ટ સાઈડમાં આપણે જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢની આજુબાજુનો થોડો જે વિસ્તાર છે એ પર્વતીય જોવા મળતો. એટલે આ પ્રકારે ગુજરાત જે છે એ અલગ અલગ ભાગમાં ભૌગોલિક રીતે વહેંચેલું કે રણ પ્રદેશ એક બાજુ અલગથી જોવા મળે, પર્વતીય વિસ્તાર અલગથી એક બાજુ જોવા મળે. ગુજરાતનો જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે તળ ગુજરાત તરીકે, એટલે કે જે નદીઓ છે એ 1, 2, 3 એમ કુલ 8 જેટલી નદીઓના તળની વચ્ચે આખું ફળદ્રુપ જમીનવાળું બનેલું ગુજરાત છે. આવા જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય એ બીજી એક વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર સૌથી મોટો દરિયા કિનારો આપણે જોઈએ તો એકમાત્ર ગુજરાતનો જે 1600 કિલોમીટર જેટલો ખાંચાખૂંચીવાળો લાંબો દરિયા કિનારો આખો આપણને જોવા મળે. એટલે દરિયા કિનારાનું વાતાવરણ ત્યાં અલગથી જોવા મળે, રણપ્રદેશનું વાતાવરણ ગુજરાતમાં જોવા મળે, પર્વતીય વિસ્તારો જોવા મળે, ખેતીવાડીવાળો વિસ્તાર જોવા મળે, નદીઓની જે જમીન જે છે અને જેને એના તળના કારણે ફળદ્રુપ બનેલી જમીન છે એ પ્રકારના પ્રશ્ન ત્યાં જોવા મળે. એટલે આ પ્રકારનું જે ભૌગોલિક બાબતોના પ્રશ્ન છે એ બીજું તે ગુજરાત જે રાજ્ય છે એના મધ્ય ઉત્તર ભાગની અંદરથી કર્કવૃત પસાર થાય છે. એટલે એ કેટલા જિલ્લામાંથી પસાર થાય અથવા તો એ કર્કવૃત જ્યાંથી પસાર થતું હોય એનું વાતાવરણ જે હોય એ કયા પ્રકારનું હોય, ધારો કે ઉષ્ણકટિબંધીય પ્રકારનું જે વાતાવરણ થતો 12 માસની અંદરથી 8 થી 9 મહિના ગરમ રહેતું એ પ્રકારનું વાતાવરણ હોય, શિયાળો ઉનાળો ચોમાસું આવી 3 પ્રકારની ઋતુઓનો અનુભવ જે થતો હોય, આ દરેક પ્રકારનું જે ભૌગોલિક સામાન્ય જ્ઞાન છે એવા પ્રકારના પ્રશ્નમાં ભારતના ભૂગોળ સાથે ગુજરાતનું જોડેલું ભૂગોળ અને વિશ્વ સાથેના ગુજરાતના ભૂગોળના પ્રશ્ન આ બધા ભેગા પ્રશ્ન જે હોય એ કમ્બાઈન્ડ રીતે આપણને ત્યાં જોવા મળતા હોય. અને આ જે પ્રશ્નો છે એનું સોલ્યુશન તમને 5મા ધોરણથી લઈ અને 10મા ધોરણનું જે ભૂગોળ હોય એની અંદર તમને આખું જોવા મળી જાય. બિલકુલ, ગુજરાતી ભાષા પણ એટલી જ મહત્વની બની જાય છે. સામાન્ય ગુજરાતીના કેટલા પ્રશ્નો હોય છે અને કેવા પ્રશ્નો હોય છે? સામાન્ય ગુજરાતીના પ્રશ્નોની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણી જે ગુજરાતી ભાષા છે એ 1000 થી 1100 વર્ષ જેટલી જૂની ગુજરાતી ભાષા છે. સંસ્કૃત ભાષાની અંદરથી પ્રાકૃત ભાષા બની, પ્રાકૃત ભાષાની અંદરથી અપભ્રંશ ગુજરાતી, અપભ્રંશ ગુજરાતીની અંદરથી અત્યારની આપણી આધુનિક ગુજરાતી કે જેમાં બીજી બધી લેંગ્વેજ એટલે કે હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી આવી બધી ભાષાઓના શબ્દોનો પણ પારિભાષિક શબ્દો તરીકે એમાં ઉમેરો થયેલો. તળપદા શબ્દો જે ગામઠી પ્રશ્નો શબ્દો કહેવાતા એ પણ એની અંદર આવ્યા. એટલે 1000 વર્ષના ઇતિહાસમાં જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ એ આધુનિક ગુજરાતી સાહિત્યના કવિઓ એમને રચેલી અલગ અલગ પ્રકારની રચનાઓ, કોઈ કવિની વિશિષ્ટ કૃતિ જે હોય એ, ધારો કે નિબંધોની કોને શરૂઆત કરી, કવિતાઓ જે છે, નવલકથાઓ જે છે એમાં નવલકથાઓમાં પાછા ભાગ પડે, ઐતિહાસિક નવલકથાઓ હતી કે ગ્રામ્ય નવલકથાઓ હતી એની કોણે શરૂઆત કરી, હાઇકુ કોણ કેવી રીતે કઈ પ્રકારે લાવ્યું, આપણે અહીંયા સોનેટ કેવી પ્રકારે આવ્યું, આવા જે ગુજરાતના કોમન પ્રશ્ન હોય, ધારો કે નરસિંહ મહેતા છે એમણે પદની રચના કરી, એ જ પ્રકારે મીરાએ પણ પદની રચના કરી, તો આવા જે કવિઓ અલગ અલગ પ્રકારની રચનાઓ કરી, ધારો કે પ્રેમાનંદ તો કે ભાઈ આખ્યાના નામથી ઓળખાય, આવા જે નોર્મલ ક્વેશ્ચન કહી શકાય જે ધોરણ 12-10ની ગુજરાતીમાં આવતા હોય એ પ્રકારના. બિલકુલ પ્રફુલભાઈ, એક કોલર મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ગોંડલથી હાર્દિકભાઈ પોતાના પ્રશ્ન સાથે જોડાયા છે. હાર્દિકભાઈ આપનો પ્રશ્ન શું છે એ જણાવશો. હું પ્રફુલભાઈ ને એટલું પૂછવા માંગુ છું કે આપણે વનરક્ષક વર્ગ 3ની ભરતી છે એમાં આગળ પ્રમોશન માટે શું છે, પ્રમોશન ક્યારે મળે અને કઈ પોસ્ટ મળે? હાર્દિકભાઈ પ્રમોશન વિશે પૂછી રહ્યા છે, તેઓ પૂછી રહ્યા છે કે આ પરીક્ષાની અંદર પાસ થયા બાદ પ્રમોશન ક્યારે અને કઈ પોસ્ટ પર મળે છે? અહીંયા આપણે વાત કરીએ તો સૌથી પહેલા વન રક્ષક વર્ગ 3 અંગેની જે આ છે એમાં તમારે સૌથી પહેલા તો 5 વર્ષનો ફિક્સ પગારનો સમયગાળો, એની અંદર જે આપણે 19,950 એનું જે પગાર ધોરણ લખ્યું છે એ હવેથી એવું થયું કે તમે જ્યારથી ફિક્સ પગારનો નોકરી લીધી તો એનો સમયગાળો સરકારે જાહેર કર્યા મુજબ એનો સળંગ ગણાતો હોય. એટલે આના તમારે 9 વર્ષ પૂરા થાય એટલે વર્ગ 3 પછીની જે આગળ તમે એમાં આ વર્ગ 3ની અંદર 19,950માં જે લાગેલા એમાં વર્ગ 3ની અંદર જ તમને જે ઉપરનું પ્રમોશન થતું હોય એ વન રક્ષકની અંદર તમે અહીંયા ગણ્યું, એમાંથી તમારું આગળ જે ઉપર બીટ ગાર્ડની અંદર આવતું હોય એ પ્રકારનું પ્રમોશન થાય. અહીંયા તમે ધારો કે ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો એમાં ક્લાસ 2ની કોઈ પણ પ્રકારની ત્યાં જે જગ્યા હોય એમાં પરીક્ષા લો તો એની અંદરથી જ તમે ત્યાં જે ખાતાકીય પરીક્ષા હોય એ પાસ કરી અને એમાં ત્યાં આગળ વધી શકો. આની ઉપરની પોસ્ટ આપણે ગણીએ તો RFO અને ACF ને DFO એ પ્રકારની આવતી હોય, એની અંદર આ જે વર્ગ 3 છે એની બઢતી એટલા બધા સુધી ના થતી હોય, પણ વર્ગ 3માં વર્ગ 3માં અહીંયા તમે વન રક્ષકની અંદર તમારી બઢતી થઈ શકશે. તો બિલકુલ, વન રક્ષક વર્ગ 3ની પરીક્ષા જાહેર થઈ છે તેના વિશે તમામ માહિતી આપને આપી રહ્યા છીએ. હાલ સમય થયો છે એક વિરામ લેવાનો, વિરામ બાદ પણ આપના સવાલો પણ લઈશું, માહિતી પણ આપીશું, તો આપ જોડાયેલા રહેશો કરિયર ગુરુ સાથે. આપ ક્યાંય નહીશો, સમય થયો છે એક વિરામ લેવા. ગુરુ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. મારી સાથે પ્રફુલભાઈ ગઢવી જોડાયા છે. પ્રફુલભાઈ સાથે વાતચીત કરી રહ્યા છીએ વન રક્ષક વર્ગ 3ની જે પરીક્ષા બહાર પડી છે તેના વિશે. પ્રફુલભાઈ એ પણ જાણી લઈએ કે પરીક્ષા ફીસ શું હોય છે. પરીક્ષા ફીની આપણે અહીંયા વાત કરીએ તો સામાન્ય રીતે જે
જનરલ કેટેગરીની અંદર આવતા ઉમેદવાર હોય ઓપન કેટેગરી એને અહીંયા 100 રૂપિયા ફી ભરવાની રહેશે એની સાથે 12 રૂપિયા જેટલો પોસ્ટ ચાર્જ આપેલો છે એટલે કુલ 112 રૂપિયા જેટલી અહીંયા પરીક્ષા ફી ભરવાની થશે. બિલકુલ, શારીરિક કસોટી જ્યારે આ પ્રકારની પરીક્ષા હોય ત્યારે ખૂબ મહત્વની બનતી હોય છે. મહિલાઓ અને પુરુષો માટે શારીરિક કસોટી કઈ રાખવામાં આવી છે? શારીરિક કસોટીની આપણે વાત કરીએ અહીંયા તો સૌથી પહેલા ઊંચાઈ જે છે એ ખાસ અહીંયા ધ્યાનમાં રાખવી, કેમ કે ફોર્મ ભરતી વખતે એ ત્યાં લખવાનું હોય અને જ્યારે તમે શારીરિક કસોટી માટે જતા હોય ત્યારે સૌથી પહેલાં ઊંચાઈ જ માપવામાં આવતી હોય. જે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય એના માટે પુરુષ ઉમેદવાર માટે 163 સેન્ટીમીટર જેટલી, મહિલા ઉમેદવાર જે હોય એને અહીંયા આપણે જોઈએ તો 155 સેન્ટીમીટર જેટલી ત્યાં હાઇટ હોવી જોઈએ. જે જનરલ કેટેગરીની અંદર જે પુરુષ ઉમેદવાર છે એને 163 અને જે મહિલા ઉમેદવાર છે એને 155, પણ જે ફિમેલ તરીકે હોય એને જે એસટી કેટેગરીની અંદર આવતા હોય તો એસટી કેટેગરી માટે 145 સેન્ટીમીટર એની ઊંચાઈ હોવી જોઈએ અને એસટી કેટેગરીની અંદર આવતા જે પુરુષ ઉમેદવાર હોય એના માટે અહીંયા 150 સેન્ટીમીટર. સામાન્ય રીતે આપણે પોલીસ ખાતાની વાત કરીએ તો એમાં જે કોન્સ્ટેબલમાં હોય તો એમાં 167 જે હોય એ પુરુષની ઉમેદવાર ઊંચાઈ જોવા મળતી હોય અને મહિલા ઉમેદવાર એની 156 સેન્ટીમીટર સુધીની ઊંચાઈ માટે એને ત્યાં કેપેબલ ગણવામાં આવે. જામનગરથી એક કોલર મિત્ર દિવેશભાઈ સવાલ સાથે જોડાયા છે. દિવેશભાઈ, આપનો સવાલ જણાવશો. દિવેશભાઈ, આપનો સવાલ જણાવશો. લાગી રહ્યું છે કે દિવેશભાઈ સાથેનો આપણો સંપર્ક ખોરવા ગયો છે. આપણે વાત કરી રહ્યા હતા પરીક્ષાની, તો પરીક્ષામાં સંપૂર્ણ સફળતા મેળવવા માટે આપ દર્શક મિત્રોને કઈ ટિપ્સ આપશો? પરીક્ષાની અંદર સંપૂર્ણ સફળતા મેળવવી હોય તો અહીંયા જે વ્યક્તિનું સૌથી વધારે નોલેજ પર્યાવરણીય બાબતોની અંદર, ભૂગોળની અંદર અને જંગલ અંગેનું જે વ્યક્તિને જાણવાનો ખૂબ રસ હોય અને એવી તૈયારી જે કરતા હોય એમાં ખાસ કરીને પર્યાવરણ અને ભૂગોળ, જંગલમાં જોવા મળતા અલગ અલગ પ્રકારના જે વૃક્ષો હોય, જે છોડવાઓ હોય, ભૂગોળ અંગેની સંપૂર્ણ માહિતી, ભાઈ ગુજરાત જે છે અને ભારત જે છે એના નદી પર્વત એના અંગેની ખેતીવાડી જમીન ભૌગોલિક બાબતો આ દરેક વસ્તુ જાણતા હોય. અને તેની સાથે આપણે બીજી એક વાત કરીએ તો પર્યાવરણીય બાબતોની અંદર અત્યારે જે મૃતપ્રાય તરફ જઈ રહેલા જે પશુ પક્ષી વનસ્પતિ આપણને જોવા મળતા હોય, એ લુપ્ત થઈ રહેલા પશુ પંખી એના અંગેની માહિતી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે આ પ્રકારનું કામ કરતી હોય એ અંગેની માહિતી, આવી બધી તૈયારી જેને રીડિંગ કરવાનું અને વાંચવાનું જેને વધારે રસ હોય એ વ્યક્તિ અહીંયા સફળતા મેળવી શકે છે અને આ ભૌગોલિક અને પર્યાવરણ બાબતોમાં જે સૌથી વધારે નોલેજ હશે એ વ્યક્તિ અહીંયા પાસ થઈ શકે. જી બિલકુલ, પ્રફુલભાઈ આપ અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.